કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુખ પર અનેક મુમુક્ષુઓના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના અંતિમ દિને ઘનશ્યામ મહારાજને ષોડશોપચારથી પૂજન અર્ચન ભવ્ય અન્નકૂટ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય જીતેન્દ્રિય પ્રિય દાસજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા, તેમજ નાના મોટા અવયવૃદ્ધ સૌ હરિભક્તો દ્વારા જ્ઞાન મહોદતી આચાર્યને પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ મહોત્સવનું ભક્તિભાવના સાથે સમાપન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય અવસરનો લાભ લેવા માટે દેશ વિદેશના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરબતલાલજી હિરાણી, ગામ સુખપુર. દાતા ભગવાન બનાવ્યા છે, અમે નથી બન્યા. બાપાની દયાથી અમે દાતા બન્યા છીએ, અમારી તાકાત નથી. મહોત્સવ અમારી એક યુનિટી બતાવે છે. અમે નાની સંખ્યા છીએ, પણ અમે કેટલું કરી શકીએ છીએ. યુનિટી અમે બતાવી આજે આ મહોત્સવ કરીને. ખુશીની જે છેલ્લું કીર્તન ગાયું રૂમઝૂમ કરતા, એ અમારી ખુશી હતી. ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો જે સંદેશ, મહામંત્ર કે સમાજનું સમાજને અર્પણ, એ રીતે જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અનેક સંસ્થાઓને જે દાન આપવામાં આવ્યું, તે રીતે મેડિકલ વિભાગને પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં વરદ હસ્તે સહયોગીના સાથે રાખી અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે દાન કર્યું હતું. તેમજ સાથે સાથે આવી ભયંકર જે ગરમી છે એમાં પણ હરિભક્તોને જે ભગવાનની વિશે જે ભક્તિ છે, એ ભક્તિનો ઉત્સાહ અનેરો આપણ સર્વને જોવા મળ્યો હતો. જેમ ગઈકાલે નગરયાત્રામાં પણ ખૂબ ગરમી હતી, છતાં પણ હરિભક્તોને જે ભગવાનને રાજી કરવાનો જે ઉત્સાહ છે, ઉમળકો છે, એ નગરયાત્રામાં આપણે સૌએ એ નિહાળ્યો હતો. જય સ્વામિનારાયણ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી અને જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો અને એ મહોત્સવની અંદર અનેકવિધ સામાજિક કાર્યો કરવામાં આવ્યા, તેમજ દાનની સરવાણી તે સંસ્થાઓને કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ નૃત્યો, નગરયાત્રા, કીર્તિભાઈ વરસાણી આયોજિત ભક્તિ સંધ્યા, ઘનશ્યામ મહારાજને આજે દશાબ્દી પાટોત્સવ વિધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કર્યો હતો, તેમજ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય ચાર પ્રકારના તે વિવિધ વાનગીઓ અને ફરસાણનો ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને દેશ વિદેશના હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભગવાનની આરતી ઉતારી અને ખૂબ જ ઉમળકાભેર એ દર્શનનો લાવો માણ્યો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ અમૃતનો એ અમી ધારા વહાવી હતી, જેનો લાભ અખડેઠ અનેક હરિભક્તોએ માણ્યો હતો. અને આ મીડિયા ચેનલના માધ્યમે આપ સર્વને આ સંદેશો પહોંચે, અને એ માટે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે જીવનમાં ભગવાનનું ભજન કરી અને વિશેષને વિશેષ એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી એવો સંદેશો પણ પાઠવ્યો હતો. આગામી ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ચોકમાં ઘનશ્યામ મહાપ્રભુનો 62મો વાર્ષિક પાટોત્સવ છે, અને એ વખતે અનેકવિધ અધ્યાત્મ સભર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં. અને કેરા ગામની અંદર પણ 4 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે, અને ત્યાં પણ નગરયાત્રામાં હાથીઓ લાવવામાં આવશે, જે ગજરાજ ઉપર ભગવાનની, બાપાશ્રીની અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાની નગરયાત્રા કાઢવામાં આવશે. આવા અનેક કાર્યક્રમો આ 1 મહિના દરમિયાનના વિચરણ દરમિયાન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ઉજવાશે. અસ્તુ.